नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजा में श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। આજનો આપણો અભ્યાસ છે ધોરણ સિનિયર કેજી વિષય અંકલેખન ભાગ 2। બાળકો, આપણે આગળ સાતળ 71 થી 80 ની સંખ્યા શીખી ગયા। હવે આપણે એને જ લગતો ભાગ સાતળ 71 થી 80 ને લગતો ભાગ 2 આપણે આગળ ભણવા જઈ રહ્યા છીએ। तो अहीं आपणे पाना नंबर 13 ऊपर गणो अने चौरसमा अंक लखो। हवे आपणे अहीं 10-10 ना जूथना मणका आपेला छे, ए आपणे गणवाना छे अने अहीं चौरसमा अंक लखवाना छे। तो आपणे गणवानी हवे शरूआत करीशुं। तो 1 2 3 4 5 6 7। तो અહીં આપણે પહેલા લખી દઈશું 7 7। હવે આપણે જે અહીંયા છૂટા મણકા છે એ આપણે અહીં ગણીશું। 1 2 3 4 5। તો અહીંયા આપણે પાછળની સંખ્યા લખીશું 5 5। અહીં આપણી સંખ્યા થાય છે 7 5 75। એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ તો આ પણ 10 10 ના જૂથ છે। તો આપણે અહીંયા ગણીશું 1 2 3 4 5 6 7। તો અહીં આપણે લખીશું 7 7। એ જ પ્રમાણે જે છૂટા ફૂલ છે એ પણ આપણે ગણીશું 1 2 3 4 5 6 7। તો અહીં આપણે પાછળની સંખ્યા થશે 7 7। તો અહીં આપણી સંખ્યા થાય છે 2 7 77। હવે આગળ જોઈએ તો એ જ પ્રમાણે અહીં પણ 10 10 ના જૂથો છે। તો આપણે અહીંયા ગણીએ 1 2 3 4 5 6 7। તો અહીં આપણે લખીશું 7 7। એ જ પ્રમાણે જે આપણે છૂટા મણકા છે એને આપણે ગણી લઈએ। તો 1 2 3 4 5 6 7 8 અને 9। અહીંયા આપણે પાછળ લખીશું 9 9। તો આપણી સંખ્યા થાય છે 7 9 79। હવે આગળ જોઈએ તો મણકા ગણી અંક લખો। અહીં આપણને 10 10 ના મણકા આપેલા છે, તો આપણે મણકા ગણી અને અહીંયા આપણે અંક લખવાના છે। તો હવે બાળકો, આપણે અહીં મણકા ગણવાની શરૂઆત કરીએ। 1 2 3 4 5 6 7। તો અહીં આપણે લખીશું પહેલા 7 7। હવે જે બાકીના છૂટા મણકા છે એ આપણે ગણી લઈએ 1 2। અહીં આપણે લખીશું 2 2। તો અહીં આપણી સંખ્યા થાય છે 7 2 72। એ જ પ્રમાણે આપણે આગળના પણ મણકા ગણીશું 1 2 3 4 5 6 7। તો અહીં આપણે લખી દઈએ ને 7 7। એ જ પ્રમાણે જે છૂટા મણકા છે એને પણ આપણે ગણી લઈએ 1 2 3 4। તો અહીં આપણે લખી લઈએ 6 4। અહીં આપણી સંખ્યા થાય છે 7 6 74। હવે આગળ જોઈએ તો 1 2 3 4 5 6 7। તો એ જ પ્રમાણે આપણે આગળ જોયું એ પ્રમાણે અહીંયા આગળ 7 7 મૂકી દેવાના। હવે જે આ છૂટા મણકા છે એને આપણે ગણી લઈએ। તો આ છૂટા મણકા કેટલા છે 1। તો અહીં આપણે લખીશું 1 1। અહીં આપણી સંખ્યા થાય છે 7 1 71। હવે આગળ જોઈએ
તો અહીં પણ દસ દસના મણકા છે, તો એને આપણે ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તો અહીં આપણે પહેલાં લખી લઈશું સાતળ સાત. હવે આપણે જે છૂટા મણકા છે એ ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. અહીં આપણે લખી દઈશું આઠળ આઠ. તો આપણી સંખ્યા થાય છે સાતળ આઠળ ઇઠ્ઠોતેર. હવે આગળ જોઈએ તો એ જ પ્રમાણે અહીં પણ આપણે દસ દસના મણકા છે એ આપણે ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તો આપણે અહીં લખીશું સાતળ સાત. હવે જે છૂટા મણકા છે એને પણ આપણે ગણી લઈએ. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. અહીં આપણી સંખ્યા થાય છે છગડ છ. એ પ્રમાણે આપણી સંખ્યા શું મળી? સાતળ છગડ છોતેર. હવે આગળ જોઈએ તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તો અહીં આપણે આગળ લખી લઈશું સાતળ સાત. હવે જે છૂટા મણકા છે એ પણ આપણે ગણી લઈએ. તો એક, બે, ત્રણ. તો અહીં આપણે લખીશું તગડ ત્રણ. આપણી અહીંયા સંખ્યા થાય છે સાતળ તગડ તોતેર. હવે પાછળ જોઈએ તો અહીં આપણને લખેલું છે ક્રમ પ્રમાણે ટપકા જોડો અને ચિત્રમાં રંગ પૂરો. અહીં આપણે ક્રમ આપેલા છે એ પ્રમાણે આપણે ટપકા જોડવાના છે અને અહીં તમારે બાળકો રંગ પૂરવાના છે. તો આપણે શરૂઆત કરીશું ને. તો અહીં સાતળ એકળ ઇકોતેર લખેલા છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો સાતળ એકળ ઇકોતેરથી સાતળ બગળ બોતેર, બોતેરથી સાતળ તગળ તોતેર, સાતળ તગળ તોતેરથી સાતળ ચોગળ ચુમ્મોતેર, ચુમ્મોતેરથી સાતળ પાછળ પંચોતેર, સાતળ પાછળ પંચોતેરથી સાતળ છગળ છોતેર, સાતળ છગળ છોતેરથી બે સાતળા સિત્તોતેર, બે સાતળા સિત્તોતેરથી સાતળ આઠળ ઇઠ્ઠોતેર. એ જ પ્રમાણે અહીં આગળ સાતળ નવળ ઓગણએંસી. હવે આપણે અહીંયા ટપકા પૂર્ણ થાય છે આઠડા મીંડું એંસી ઉપર. થઈ ગયું ને? તો આપણું અહીંયા શું ચિત્ર બન્યું? આઈસ્ક્રીમ. તો એમાં આપણે રંગ પૂરીશું. હવે આગળનું જોઈએ તો અહીં સાતળ એકળ ઇકોતેરથી આપણે શરૂ કરીશું. તો સાતળ એકળ ઇકોતેરથી સાતળ બગળ બોતેર, સાતળ બગળ બોતેરથી સાતળ તગળ તોતેર, સાતળ ચોગળ ચુમ્મોતેર, સાતળ પાછળ પંચોતેર, સાતળ છગળ છોતેર, બે સાતળા સિત્તોતેર, સાતળ આઠળ ઇઠ્ઠોતેર, સાતળ નવળ ઓગણએંસી, આઠડા મીંડું એંસી. તો અહીં આપણું શું ચિત્ર બન્યું? તો ટોપી. તો બાળકો તમારે આ બંને ચિત્રમાં તમારા મનગમતા રંગ પૂરવાના છે. હવે આગળ જોઈએ તો અહીં શું લખેલું છે? વચ્ચેની સંખ્યા લખો. અહીં આપણને આજુબાજુ સંખ્યા આપેલી છે અને આપણે અહીં વચ્ચે સંખ્યા લખવાની છે. તો આપણી પહેલી સંખ્યા કઈ છે? તો સાતળ બગળ બોતેર. તો એની પછીની સંખ્યા આપણે અહીંયા વચ્ચે લખવાની છે. તો સાતળ બગળ બોતેર પછી શું આવે? તો સાતળ તગળ તોતેર. તો અહીં આગળ જોઈએ તો સાતળ ચોગળ ચુમ્મોતેર. એ પ્રમાણે આપણી સંખ્યા વચ્ચેની જોઈએ તો સાતળ તગળ તોતેર આવે. હવે આગળ જોઈએ તો સાતળ પાછળ પંચોતેર અને બે સાતળા સિત્તોતેર, એની વચ્ચેની આપણે સંખ્યા લખવાની છે. તો સાતળ પાછળ પંચોતેર પછી શું આવે? સાતળ છગળ છોતેર. અહીં આપણી સાતળ છગળ છોતેર એ વચ્ચેની સંખ્યા છે. હવે આગળ જોઈએ તો સાતળ આઠળ ઇઠ્ઠોતેર અને આઠડા મીંડું એંસીની વચ્ચેની સંખ્યા આપણે અહીં લખવાની છે. તો સાતળ આઠળ ઇઠ્ઠોતેર, એના પછી શું આવે? સાતળ નવળ ઓગણએંસી, સાતળ નવળ ઓગણએંસી એ આપણી વચ્ચેની સંખ્યા છે. તો બાળકો આ હતી આપણી વચ્ચેની સંખ્યા. હવે આગળ જોઈએ
तो खूटता अंक लखो। अहीं आपणने 7 8 71 आप्या छे अने वचमां अमुक संख्या नथी आपी, तो आपणे अमुक अंक जे नथी आप्या ए आपणे लखवाना छे। तो 7 8 71 पछी शुं आवशे? तो 7 8 72 एना पछी शुं आवे? 7 8 73 अहीं आपणने 7 8 64 74 आपेला छे। હવે આપણે એની પછીની સંખ્યા લખવાની છે, તો અહીં આપણે લખીશું 7 8 65 75 અહીં આપણને 7 8 76 76 લખેલા છે। હવે આપણે એની પછીની સંખ્યા લખીશું, એટલે કે ખૂટતો અંક આપણે લખીશું 7 8 76 76 પછી 2 7 77 અહીં પણ આપણે એ જ પ્રમાણે ખૂટતો અંક લખવાનો છે। તો 7 8 78 અહીં આપણને 7 9 79 લખેલા છે, તો 7 9 79 પછી શું આવે? તો 8 8 80। આગળ આપણે જે પ્રમાણે ખૂટતા અંક લખ્યા એ જ પ્રમાણે આપણે આ નીચેની લાઈનમાં પણ ખૂટતા અંક લખવાના છે। તો અહીં 7 1 71 લખેલા છે, અહીં આપણે લખશું 7 2 72 એની પછી શું આવે? 7 3 73 એની પછીની સંખ્યા આપણે ખૂટતા અંકમાં શું લખીશું? 7 8 64 74 7 8 5 75 આપણને લખેલા છે। તો અહીં આપણે વચમાં જે ખૂટતી સંખ્યા છે એ આપણે લખવાની છે। 7 8 5 75 પછી શું આવે? 7 8 76 76 અહીં 2 7 77 લખેલા છે, 2 7 77 પછી શું આવે? તો 7 8 78 એના પછીની સંખ્યા 7 9 79 8 8 80 આપણે લખેલી છે। તો બાળકો અહીં આપણી હતી ખૂટતા અંકો। હવે આપણે આગળ જોઈએ તો અહીં લખવાના છે આપણે પછીની સંખ્યા। આગળ આપણને સંખ્યા લખેલી છે એના પછી જે આવતી હોય એ સંખ્યા આપણે બાળકો લખવાની છે। તો અહીં આપણને સંખ્યા છે 7 8 73 7 8 73 પાછળ પછી સંખ્યા જે આવે એ આપણે અહીં લખીશું। તો 7 8 73 પછી શું આવે? તો 7 8 64 74 આવે ને બાળકો? સરસ, અહીં આગળ શું છે? તો 7 8 76 76 તો 7 8 76 76 પછીની સંખ્યા આપણે લખવાની છે। તો પછીની સંખ્યા શું આવશે? 2 7 77 અહીં લખેલી છે। આગળ જોઈએ તો 7 8 78 7 8 78 પછીની સંખ્યા આપણે અહીં ખાનામાં લખવાની છે। તો અહીંયા શું આવશે? 7 9 79 એ જ પ્રમાણે આગળ જોઈએ તો અહીં આપણને સંખ્યા લખેલી છે 7 6 72 7 6 72 પછીની આપણે અહીં સંખ્યા લખવાની છે। તો આપણને શું આવશે અહીંયા? 7 8 73 આગળ જોઈએ તો અહીં 7 8 5 75 લખેલા છે, 7 8 5 75 પછીની આપણે અહીં સંખ્યા લખવાની છે। તો 7 8 5 75 પછી શું આવશે? તો 7 8 6 76 બાળકો આ હતી આપણી પછીની સંખ્યા। હવે આપણે જોઈએ તો પહેલાની સંખ્યા લખો। અહીં આપણે લખી છે એ પછીની સંખ્યા છે અને અહીં આપણે લખવાની છે એ પહેલાની સંખ્યા લખવાની છે। અહીં આપણે ખાનું ખાલી છે અને પાછળ સંખ્યા લખેલી છે, તો સંખ્યાની આગળની આપણે સંખ્યા લખવાની છે, એટલે એને શું કહેવાય? પહેલાની સંખ્યા। અહીં આપણને પાછળ સંખ્યા આપેલી છે 7 8 5 75 તો એની પહેલાની સંખ્યામાં શું આવશે? તો બાળકો અહીં આવશે 7 8 64 74 હવે આગળ જોઈએ તો અહીં આપણને પાછળની સંખ્યા 2 7 77 લખેલી છે। હવે આપણે આગળની સંખ્યા લખવાની છે, તો આગળની સંખ્યા કઈ આવે 2 7 77ની પહેલા? તો 7 8 6 76 આગળ જોઈએ તો અહીં પણ આપણને પાછળની સંખ્યા છે 7 8 73 અને આપણે આગળની સંખ્યા લખવાની છે। તો 7 8 73ની પહેલા શું આવે? તો 7 6 72 અહીં આપણે આગળ જોઈએ 7 9 79 લખેલા છે, એની આગળની પહેલાની સંખ્યા આપણે લખવાની છે। તો પહેલાની સંખ્યા શું આવે? 7 8 78
હવે એ જ પ્રમાણે આગળ જોઈએ તો અહીંયા આઠડા મીંડું એસી લખેલા છે. આપણે અહીં પહેલાની સંખ્યા લખવાની છે. તો સાત આઠડા મીંડું એસીની પહેલાં શું આવે? તો સાતળ નવળ અગણ્યા એસી. તો આ હતી બાળકો આપણી પહેલાની સંખ્યા. બાળકો આજે આપણે હોમવર્કમાં લખવાનું છે પાના નંબર 13 અને પાના નંબર 14, એ તમારે નોટમાં લખવાનું છે. હવે આપણે ત્યાં સુધી પહેલાંની સંખ્યા અને એ બધું હોમવર્કમાં આવી જશે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો.